તો ફેમિલી જો કેવું મસ્ત લોકેશન હે, આમાં દીપડો હોય તો બેન શું થાય, એના પગલા હે, એના પગલા ન હોય કુતરા ના પગલા છે, થાકી રહ્યા કે હે ને તે કે તો ફુગે દા કે હર હર બોરે સંભુ તમારી ધૂન લાગી હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં, બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારમાં જો હવાર હવાર મેં વ્લોગ શરૂ કરી દીધો અને અત્યારે વાગ્યા છે 10 અને ખાવાનું હું પહેલા એ જોવું છે. મસ્ત મસ્ત જો વડી બટેટાનું શાક છે જોરદાર, અને અમારા મેહુલભાઈ ખાવા મીડા હે. કા મેહુલભાઈ ખાઈ લીધું? હા જો ભાઈ મેહુલભાઈ ખાવા મીડા હે, અને અમારે બેન ને બધાને હાલીને જવાનું છે એક જગ્યાએ, દર્શન કરવા જવાનું છે. તો જો બધા તૈયાર થાય છે. હાલો મમ્મી આવું કે તમારે આવું છે? હા હાલો મમ્મી આવે આવે છે તમારે? તો આજ વીવ જવું, આજ વીવ જવું, રોકાઈ ગયા હોત તો મળશે કેમ લાગે? નીકળી જશે અહીંથી હાલીને જવા માટે, એટલા જણા તો અત્યારે હાલીને જવા વાળા. કોને? મેહુલભાઈ. આવું હોય તો એમ કે ફેમિલી થોડોક રસ્તામાંથી લઈ લીધો છે નાસ્તો. હાલો બે રાખો ના જઈને ખાવા ખાવ. હાલો હાલો મેડમ. તો હવે ધીમે ધીમે હાલો મળી જાય, ઘણું મોડું થઈ ગયું છે, 10 તો વાગી જાય ઓલરેડી, 10:30 થવા આવી જાય. તો હવે નીકળી નગર તડકો હે ને મેરી નાખશે. કેટલું હાલીને જવાનું છે પાછું? અવિનાશ ને ઘેરે મૂકીને આવલા છે પાછા. હા હા આ માનતા કોની? અવિનાશ ની હેગી તો? અવિનાશ ના કાકી ની. એવું છે? હા અવિનાશ ના કાકી ની માનતા. એમ તો નહીં હે ભાઈ, માનતા તો આગળ આવેલા રહે અમારા બેન ને બધા ને. હવે અમે હંધે જઈએ છીએ હાલી. એટલે ફૂગા તો હા સરી ગયો. અમારા મામા ની વાડી છે ને, પ્રવીણભાઈ ની રહી ને એની વાડી છે ને, એ રસ્તો છે. જો આમાંથી બધા હાલીને જવું પડે, અહીંથી ડાયરેક્ટ જવાનું. પેલા દરિયા રત્નેશ્વર મહાદેવ, રત્નેશ્વર મહાદેવ નાથી દરિયામાં, દરિયામાં હાલીને પછી અમારે મેડમાં જવાનું છે. તો ફેમિલી પરવીનભાઈ ને એના ઘરે પૂગી જશે, પરવીનભાઈ ગાડી પડી, પણ પરવીનભાઈ ઘરે નથી. ત્યાં આપણે પોરો ખાઈ લઈએ, પાણી બાણી પી લઈએ મામા ને ઘેરે. હવે પાછા હાલવા મળ્યું કા ધીમે ધીમે. તો ફેમિલી જો કેવું મસ્ત લોકેશન હે, આમાં દીપડો હોય તો બેન શું થાય? હું તો આખો હે ને ગરમી નો પલ્લી ગયેલો છું, મારે તો બધા હેલાવે છે. જો કેવું મસ્ત વાતાવરણ છે. હા ભાઈ ઝાડવા ને એવું છે ને, જંગલ ને આમ દો જંગલ જ બધું હે ને, જંગલ જ આવી ગયું છે. પણ હવે હે ને આમાંથી નીકળીને જવું પડશે અમારે, હારીને જઈએ ને એટલે આમ ન કરે ને, આઈને એક રસ્તો આવે ને, આ રસ્તે લઈ આવીએ તો હાલે ગાડી લઈને આવતા હોય ને તો, પણ હાલીને જઈએ કે એટલે હાલવું પડે. બેન આની અંદર રહેશે દીપડો તો આમાં હોય, આમાં હોય. હા એવું છે?
તો ભાઈ જો આમાં કદાચ હોય તે ભાઈ બહુ નક્કી ન કહેવાય, કારણ કે પણ માના દર્શન કરવા જઈએ છીએ તો એવું કે આપણને જોવા ન મળે, એટલે માના આશીર્વાદ હોય આપણે અરે તો કાંઈ ન થાય ભાઈ એ પ્રમાણે. જો અત્યારે અમે જઈએ છીએ આગળ રત્નેશ્વર પૂગી જાઉં, તો ફેમિલી રત્નેશ્વર પૂગી જશે અને કાબેન ધીમે ધીમે હાલવા મળીએ રત્નેશ્વર તો પૂગી જાય એવું લાગે ને, તો રિટર્ન માં હે ને રત્નેશ્વર મહાદેવ ના દર્શન કરવા જાવ. અત્યારે પેલા મેડી માં જવાનું છે તો દરિયો ને એવું ભરાય નઈ કે એ પેલા આપડે હે ને મેડી માં દર્શન કરીને જઈ આવીએ. તો પવન આવે છે મસ્ત મસ્ત ઠંડો ઠંડો અને પાણી માં આ વખતે દેખાય નઈ કે તો મજા આવે તો વળી ને ખબર પડે જો પગલા હે સિંહ ના, જરા સિંહ ના પગલા હે હજી તો ઘણી વાર લાગી જાય, તો હવે પાછા ધીમે ધીમે હાલવા મળીએ આપડે. તો ફેમિલી છે ને અમારા ગામમાં તો આવી રેતી છે ને બહુ નીકળે, તો આ ધોળી રેતી છે ને પ્લાસ્ટર માટે બહુ હેરી ને નીકળે છે બહુ અમારે, આ તો બધા હાલવા મીડા છે તો પછી આપણે રેતી ને બહુ ધોવી ને કરે ને આ નીકળી જાય આગળ વધારે. તો ફેમિલી ને હવે દરિયો ભરાવો ભરાવો થઈ ગયો છે, તો પાણી કાંઠે આવી ગયું છે મસ્ત મસ્ત, કેટલું મસ્ત લાગે તો નાના નાના મોજા વળતા હોય ને જોરદાર થઈ ગયો છે. અને આમાં અમે હાલીને જઈએ છીએ કેટલી મજા આવે યાર, આ પળ છે ને નેક્સ્ટ લેવલની હોય છે, કારણ કે મજા આવી જાય આમ આવું ક્યારેક જ ધંધું થાય ધંધું જોવા મળે. જો કેવું મસ્ત મસ્ત મોજા નાના નાના આવે છે, અને આગળ થોડીક જ વારમાં છે ને દરિયો ભરાય પણ જાય, કઈ જગ્યું નથી હાલ્યા જાય હાલ્યા જાય એકદમ કેટલું બનવા આખું છે. વિન તું થાકી જા કે હે મેં થાય કે તો પૂગે જા કે દરિયા કિનારે કોને મજા ન આવે, એટલી ગરમી થાય તો મને એટલી મજા આવે. કીધું કે ભાગી ગયા કે ફોન પગાવી હારો હાલો, હવે પાછા ધીમે ધીમે હાલવા મળીએ. હવે થોડુંક ધાગું છે કે લાત આગું ને સામે જવા ધરા દેખાય ને ત્યાં છે જવાનું, જાય આ દેખાય છે ને ત્યાં જવાનું છે આપણે. તો ફેમિલી અત્યારે અમે પૂગી જશે મેડી માના મંદિરે, તો હવે ખાલી જરીક આગું છે તો અહીં દાદા દેખાઈ જશે. અને હા હું તો હવે હા આખો આખો પલ્લી ગયો છું અને હવે જઈ મંદિરે જઈને તમને બતાવું, ના જઈને દર્શન કરી લઈ ફાઇનલી પૂગી તો જશે હવે. તો ફેમિલી અત્યારે પૂગી જશે અમે મેડી માના મંદિરે અને હાવ ઠાકી જાય ને હાવ પલ્લી જા કે પાણી પી લઈ થોડું થોડું, જાય બધા બેસી જા થાકી જા કે હા થાકી જવા હશે હે તો તો ફેમિલી પાણી ને એવું પી લીધું છે અને હવે દર્શન નું કરી લઈ શ્રીફળ વધારવાનું છે તો શ્રીફળ ને વધારી લઈ ફાઇનલી જો પૂગી જાય મેરીમાન મંદિરે, તો જો અહીંયા તો અગર બચ્ચું ને એવું કરે હવે તો ગરમી ના ટીપાય ભૂકાના નહીં કહો બેન તો પગે લાગો મીરા અહીંયા તો અમારું મેરીમાન મંદિર. દર્શન કરી લીધા હા
સરસ્વતી ના દર્શન કરીને ખાને હવે દર્શન કરી નહી રહે તે પોરો બોરો ખાઈને ભાગ્યા પાછા તડકાના. હા તડકો થઈ ગયેલો છે ફૂલે ફૂલ તો કેટલો તડકો હાલો તો ભાઈજી બેન તડકો લાગશે ફૂલ દરિયો ભરે જાય ને તો પછી વટાય નહી એટલે મેટે તો હવે હે ને પાછા ધીમે ધીમે હાલવા મળી. તો ફેમિલી હાલે ને અત્યારે હે ને અમી પાછા હે ને મહાદેવના મંદિરે પૂગી જા છે તો અહીં જવાનું છે મહાદેવના મંદિરે દર્શન કરવા. કાબેન હા દર્શન કરી નાસ્તો હજીન કરવાનો છે. વાહ વાહ તો ભાઈ ના જઈને થોડોક નાસ્તો ને એવું કરી લઈ અને મહાદેવના દર્શન કરી લઈ પાણી બાણી પીએ ને પછી પાછા હાલવા મળશું. હર હર ભોરે શંભુ તમારી ધૂન લાગી. મહાદેવ નો મોટા ભગત આવી ગયા. મહાદેવ નો મોટા ભગત છે. મહાદેવ નું મંદિર ભાળી અને ગીત ગાવા માંડી. હા ભાઈ સાચી વાત છે. મહાદેવ નું મંદિર ભાળી ગયા અને એમાં બરોબર તરીકો છે એટલે હું તો સડવા માંડી. તો ફેમિલી મસ્ત મજાના દર્શન કરી લીધા છે મહાદેવના ને હવે તો બધો નાસ્તો લેવા છે ને એ બધો કાઢ્યો છે અહીંયા. હા 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 કાના કાકા નાસ્તો કરવા. હાલો 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 ની તો ભાઈ જો કાકા દર્શન કરવા આવેલા હે અને હવે જો આપણે બધા નાસ્તો હે તો નાસ્તો ને એવું કરી લઈ. તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો હે અને હવે પેટ નો ખાડો થોડો ખાલી થઈ ગયો ને પૂર લીધો ને હવે જઈ ઘેરે. હા હાલો બેન હવે નીકળી ઘેરે જવા માંગે. હા તો ફેમિલી હે ને અહીંથી અમારા ગામના રત્નેશ્વર નો નજારો જો આમ એક નંબર આવે છે. બાકી વ્યૂ દરિયા કાંઠો અને સાથે સાથે મહાદેવ નું મંદિર અને દરિયાની કાંઠે થી માં મેલડી માં નું મંદિર ને એક અલગ જ તે વાત છે. કારણ કે અમે અહીંયા ક્યારેક ક્યારેક જ આવીએ પણ બહુ મજા આવી જાય છે. આમ તો ઘણી વાર આવતા હોય એકલા હોય ને ત્યારે ઘણી વાર આવતા હોય પણ બ્લોગ ને એવું શૂટ ન કરતા હોય કારણ કે અહીંયા બેસીને જે આનંદ લેવો ને એ આમ નેક્સ્ટ લેવલની વસ્તુ છે. અને જો આ બાજુ કંઈક નજારો તમે જુઓ ખાલી અહીંથી અમારો આખો ગામ હે ને માથેલી દેખાય. અને જો અહીંયા જો ભેહું ને એવું બધું સારવાર ને એવું બધું આવતા હોય તો કેટલી ભેહું છે લઈને અહીં સારવા આવે રત્નેશ્વર ને આ લીલો લીલો બધો નજારો થઈ ગયો કે અહીં રૂપાની બીવે છે. એ જોજે બેન જોજે જોજે બેન નો વારો એ ભાગ ભાગ. તો ભાઈ તો હવે હાલવા મળી અમારે નહીં તો સારું ભાગી ડાયરેક્ટ ઘેરે. હવે ડાયરેક્ટ ઘરે જઈને મળી ફેમિલી ઘેરે પગવાન થોડીક જ વાર છે અને અમારી બાજુમાં દુકાન આવી જઈને સોડા પીવો ભરી જાય. હા તરીકે બહુ લાગે ને એટલે સોડા ને ઉભી લઈ ભાઈ જો મસ્ત મસ્ત સોડા લીધી હતી અહીંયા તો જો આવી મળે ગામડામાં ભાઈ બીજી કઈ ન મળે તો બધા જો સોડા પીવા મીઠા કાબે. તો ફેમિલી ઘરે પૂગી જશે ફાઈનલી તો અમે તો બધા હાશ થાકી જા. હા હવે હાવ થાકી જા ભાઈ હાવ થાકી જા. કામ તો મોઢા ને બોઢા ને જોવા મળે. હા કાળું મેં જેવું થઈ ગયું સાવ જય માતાજી બાય.